તલાયું અને બધી જગ્યાએ કહું છું તમને તો ખબર છે ને અહીંયા કહું છું ગમે એવું મંડળો હોય મઠ તાપ હોય ભવા તાપા હોય કારણ કાઢવા હોય આમાં પણ કદાચ પાંચે ભવા બેઠા હોય પણ મારો ઠાકર પાટે ન આવે ત્યાં સુધી કાંઈ ન હાલે અને એ ઠાકર મારો ઈષ્ટ દેવ સર રાવળ દેવ જે હોય અને ભરવાડનો દીકરો છું એક પહેલા શરૂઆતમાં જ કહી દઉં કે ઘણી જગ્યાએ ધોળામામાના દર્શન કરતા હશો મારી આખી રીત અલગ એમ છે રાવળ દેવ ભરવાડનો દીકરો છું હરેક જગ્યાએ કોના મારું આભૂષણ છે ભલાયું હથિયાર છે જે ગણોય અને હું તો વળગાડે આંથી જ કાઢું છું જે હોય આમામાં ભલાયું અને ભરવાડી મામા આવ્યો હોય અને એનો ઈષ્ટદેવ ઠાકર હોય એને યાદ કરતા હોય ત્યારે ये गलियों से गोलने मीठी से हाका ओ गलियों से गोलने मीठी से हाका मने वालों से मारो द्वार कानो ठाकर 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 गलियों से गोलने મારું નામ ન લો તો મને મજા આવશે પણ રાવળદેવ મારા ઠાકર નું નામ લો ને તો મને ડબલ મજા આવે જે હોય 20 વર્ષ જૂના રાવળદેવ હા ચાર ઝાપટે વળગાડ કાઢું છું તો એ મારી ચાર ઝાપટમાં કોઈ મંત્ર ન થતો જે હોય કોઈ વિદ્યા નથી હોતી ભલાયું પછી ઠાકરના નામે જ કાઢ નાખું છું રાવળદેવ ભલાયું અને હું હરેક જગ્યાએ કહું ને અહીંયા કહું છું ખાતરી કરી લેવાની મરદદેવની વાત છે રાવળદેવ દવા અને ભવા આંતી થાકો એટલે આવી જાઉં એકવાર ભલાયું જે હોય મામા એ માથું નમાવું રોજ એની આગા મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર એ મને વાલો છે મારો દ્વારકાનો ઠાકરકાનો જેણે તમને ખોળે લીધા છે શક્તિપીઠે જાવ શક્તિપીઠે કોણ કે માતાજી વૈયા ગયા શક્તિપીઠે તમને ઝાકારો નહીં મળે રાવળદેવ ને હું કહું છું છાતી ઠોકીને ખાલી નહીં આવો સાચું સાચું મામા તમે આજ મને કહેજો શક્તિપીઠ નો કોઈ ભવો નહીં હોય ભલાયું પણ ત્યાં ગોબરાય નહીં રાવળદેવ સાચું મામા અને જે ભવા કાયદેસર ભવા જે હોય જેને રાખડી અને જેના સાર પરીક્ષા હોય એમાંથી પાસ થઈ ગયેલા ભવા હોય એની વાત નથી રાવળદેવ ઘર મેળે ત્રણ ભાઈના પરિવારમાં ત્રણ મઠ હોય ને ત્રણ તો ભવા હોય ત્રણ શું લામા આ એની વાત છે સાચું સાચું મામા બાકી જાઓ તમે કાઠીવરણમાં 500 ખોડા છે ને એની પેટીમાં કેટલી પાંખો પડી ગઈ છે પણ એનું મઠ એક જ છે સાચું મામા અને એને તકલીફ નહીં હોય તમે જોઈ લેજો સાચું ઘણી જગ્યાએ એમ કે ભાઈ ત્રણ વાળા ધોળા મામા બહુ બોલે છે પણ મારે હા શું બોલવા જોઈએ હા મામા હા રાવળદેવ હા મામા માણસ જે છે ને માણસ એના કર્મ સુક્યો છે રાવળદેવ
બાકી નકર કોઈને સિનેમા જાતી સજ્જનતા પણ ભોઈ ગયું હોય એને કોઈ ભવાની જરૂર નથી પડતી. રાવળદેવ સાચું સાચું બરાબર, ઈ ક્યાંક ચોરી કરી જ હોય એને. તમારે 84 નો ફેરો ફરી વાર ફેરવો પડે. સાચું સાચું, 84 કરોડ યોની માંથી તમારે ફરવું પડે અને પછી પાછા મનુષ્ય નો જન્મ પાછો આવે અને ત્યારે એની માફી મળે તમને. એટલે એવું નહીં સમજતા ખોટા આમ ખાવામાં બેસી જાઓ. આનથી આગારે જ અમારે થાન કે આવવાની જરૂર નથી. અને આ દારૂ જુગાર પરમાટી છે, રાવળદેવ કળિયુગ ના રાક્ષસ છે. સાચું મામા, સતયુગમાં ત્રાપરયુગમાં ત્રેતાયુગમાં જમીન ઉપર રાક્ષસ હતા અને શરીર નથી પણ કંઈક શરીર આમાં હોમાઈ ગયા છે. સાચું મામા, એનું કારણ છે રાવળદેવ. આ ત્રણ વસ્તુથી શરીર વિકૃત થાય, શરીર વિકૃત થાય એટલે મન વિકૃત થાય, અને મન વિકૃત થાય એટલે તમારો વિચાર બગડે. સાચું, અને વિચાર બગડે ને ત્યારે જ માણસ નબળા કર્મ કરે. અરે ઠાકરે દેવા ખાવા હું નથી આપ્યું, રાવળદેવ પીવા હું નથી આપ્યું, અરે ગાડનું દૂધ લોટો ભરીને પી જવાનું, આખો દી ખાવાની જરૂર નથી. મારી 52 સિગરેટ પી જાજો, ખમી એકવી જોઈ, મારી 52 સિગરેટ પી જાવ, ખરજવું બીજા દિવસે ન ખરે ને તો મને ખરજવા જેટલા ધોકા મારવા. રાવળદેવ, કેમ કે આપણે આ ટાટાપુર ના ફાંકા નથી. ઠાકર એનો દાણો ન આવે પાટે ત્યાં સુધી કોઈ ભવા આગળ કામ નથી કરતા, તો એના જ પગ પકડો ને ભલામણા. સાચું, એમાં રમત નહીં યાર. કાળિયો ઠાકર ક્યાં મારો કોઈ મારી માણામાં લાવી છે, એ તો સૃષ્ટિ નો સર્જનકર્તા છે, એને માનવામાં તમને શું વાંધો છે કે વિરોધ છે. સાચું છે હે રાવળદેવ. સાચું સાચું મામા, ઠાકર ની હારી ધૂન લઈ લો. વાહ વાહ, એવો કો તો દુનિયા થી નો કો કેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય, હાય વાત જ નો થાય, હાય વાત જ નો થાય, હાય. એવો કો તો દુનિયા થી નો કો કેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. એ મીઠોડી દર્દી ના મીઠા ભગવાન, દરિયા ના ફળીએ બીજા ભગવાન.